નમસ્તે બાળકો, અત્યારે આપણે મહાવરાના દાખલા જોઈ રહ્યા છીએ, જેમાં એક દાખલો જોઈ ગયા. તો ચાલો હવે બાકીના દાખલા જોઈએ. ચાલો એક દાખલો જોયો, બીજો દાખલો જેમાં છે 3480 / 12. કયા ઘડિયાળની જરૂર પડશે? 12 ના ઘડિયાળની. 12 × 12, 12 × 24, 12 × 36. અહીંયા આપણી સંખ્યા કેટલી છે? 34. 36 કરતા વધી જાય છે, તો શું આવશે? 12 × 24. બાદબાકી થશે, 4 માંથી 4 જશે તો 0 થઈ જશે, 3 માંથી 2 જાય તો થઈ જશે 1. ઉપરથી કઈ સંખ્યા આવશે? 8 આવશે. હવે આપણે કઈ સંખ્યા થઈ જોઈ? 108. 12 મૂલ્યો બોલવો પડે અને શું આવવું જોઈએ? 108 અથવા તો 108 કરતા નાની સંખ્યા આવી જોઈએ, તેના કરતાં મોટી સંખ્યા આવવી જોઈએ નહીં. શું આવશે? 12 × 108. બાદબાકી કરીશું તો શું આવશે? 108 માંથી 108 જાય તો 0. બધા 0 આવી ગયા, પરંતુ અહીંયા દાખલો પૂરો થતો નથી, કારણ કે હજી એક સંખ્યા અહીંયા બાકી છે જેને નીચે ઉતારવી પડે. હવે આપણે એમ કહી શકીશું કે અહીંયા ભાગ નહીં આવે, અહીંયા તો 0 છે અને અહીંયા તો 12 છે, તો 12 કરતા 0 નાની સંખ્યા છે, તો ભાગમાં શું પડે? 0. વધારે પડતી બાળકોને ભૂલ થતી હોય તો તે આ જ છે કે અહીંયા 0 આવી જાય, પછી દાખલો મૂકી દે કે હવે દાખલો પૂરો થઈ ગયો, પણ જ્યાં સુધી અહીંયા સંખ્યા બાકી રહે છે ત્યાં સુધી દાખલો આગળ જાય, અને છેલ્લે કઈ જ ના હોય, સંખ્યા નાની હોય, તો પછી ભાગમાં શું મૂકવું પડે? 0 મૂકવું પડે. હવે જવાબ આવી ગયો 290. તો ચલો આપણે ચેક કરી લઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે. ગુણાકારમાં આવી જશે 290 × 12. 0 1 0 0 1 9 9 1 2 2. આગળ 2 0 0 9 2 18 + 1 2 4 + 1 5. અહીંયા કંઈ નથી, તો 0 મૂકી દીધું. 0 8 14 અને 13. શું છે? 3480. અહીંયા પણ છે 3480, એટલા માટે દાખલો કેવો થઈ જશે? સાચો. તમારે બંને રીત લખવાની છે. જો તમે આ બંને લખશો અને તમને ખબર પડશે કે આ ચેક કર્યું, તો તમને પરીક્ષા ટાઈમે તૈયારી કરશો તો યાદ આવી જશે કે હા, આપણો જવાબ આ રીતે ચેક કરી શકીએ છીએ. ચલો આગળનો દાખલો જોઈએ, એમાં શું છે? 450 / 7. કયા ઘડિયાળની જરૂર પડશે? 7 ના ઘડિયાળની જરૂર પડશે. ચલો 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 47 + 49 = 49. 49 + 47 કેવા છે? મોટા છે, તો આગળની સંખ્યાથી ભાગ ચાલશે 7 × 6 = 42. બાદબાકી થઈ જશે, 5 માંથી 2 જશે તો 3, 4 માંથી 4 જશે તો 0. ઉપરથી આવી જશે 0. કેટલી સંખ્યા થઈ ગઈ? 30 થઈ ગઈ. અહીંયા છે 7. 7 × 5 = 35 થઈ જાય છે, તો તેની આગળની સંખ્યા એટલે કે 7 × 6 = 28 થી ભાગ ચલાવીશું. 0 2 10. 10 માંથી 8 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0. હવે અહીંયા એક પણ સંખ્યા બાકી રહે છે, બાકી રહેતી નથી, અને 7 કરતા 2 કેવા છે? નાના છે, તો આ 2 છે તે શું થઈ ગઈ? શેષ થઈ ગઈ. હવે આપણો દાખલો થઈ શકશે નહીં. તો ચલો આપણે જવાબ ચેક કરી લઈએ. 64 જે આપણો જવાબ છે, જેનો ગુણાકાર કરીશું આપણે 7 સાથે. 7 × 28 = 7 × 42 + 2 = 44. એટલા આવી ગયા 448. જે આવતું નથી, પરંતુ હજી આપણે શેષ બાકી છે, તો થઈ જશે 5 × 450. તો અહીંયા પણ જવાબ 450 એવો, અહીંયા પણ જવાબ 450 છે સંખ્યાનો. તો આપણો દાખલો કેવો થઈ ગયો? સાચો થઈ ગયો, બરાબર. તો આ રીતે આપણે જવાબ સાચો છે કે ખોટો તે પણ ચેક કરી શકીએ. હવે પછીના દાખલા છે તે તમારે જાતે ચેક કરવાના છે કે તેના જવાબ સાચા છે કે ખોટા. આપણે અહીં માત્ર ભાગાકાર જ જોઈશું, તો ચાલો હવે તે જોઈએ. શું
બાદબાકી થઈ જશે 200 આવી જશે શેષ 0 થઈ ગઈ છે પણ હજી દાખલો પૂરો થયો નથી અહીંયા હજી 0 બાકી છે જ્યારે જશે નીચે ભાગ ચાલશે નહીં તો ભાગમાં આવી જશે 0 આવી રીતે જવાબ આપવા આવજો 90 તો આ સાચો છે કે ખોટો છે તે કઈ રીતે ખબર પડશે આ સંખ્યા અને આ સંખ્યાનો ગુણાકાર કરી અને જો જવાબ 900 આવી જાય આપણે અહીંયા સીધું દેખાય છે 91 અને આ 20 900 તો આ રીતે તમે જવાબ છે કરી શકો છો ચલો આગળનો દાખલો જોઈએ એમાં લખી દઈએ 671 ભાગ્યા 6 કયા ઘડિયાળની જરૂર પડશે ચના ઘડિયાળની જરૂર પડશે ઘડિયાળનું કામ ચાલશે 6 6 માંથી 6 જાય તો 0 ત્યાર પછી નીચે શું આવી જશે બાજુની સંખ્યા 7 ફરીથી 6 7 માંથી 6 જાય તો કેટલા વધશે 1 વધશે બાજુની સંખ્યા હજી બાકી છે 8 કેટલી સંખ્યા થઈ ગઈ 18 હવે એવી સંખ્યાથી ભાગ ચલાવવાનો કે જે 18 થી વધી જાય નહીં 6 1 6 6 2 12 6 એવી 18 શું આવી જશે 0 તો અહીં દાખલો પૂરો થાય છે 113 જવાબ આવે છે અને આ બે સંખ્યાનો ગુણાકાર કરશો એટલે તમને ખબર પડશે કે જવાબ સાચો છે કે ખોટો આગળનો દાખલો પહેલા લખી દઈએ 2475 ભાગ્યા 11 કયો ઘડિયો આવડવો જોઈએ 11 નો ઘડિયો આવડવો જોઈએ શેનાથી ભાગ ચાલશે અહીંયા કઈ સંખ્યા છે 24 સંખ્યા છે તો 11 2 22 બાદબાકી થશે 4 માંથી 2 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 આટલું કામ થઈ ગયું હવે બાજુની સંખ્યા નીચે આવી જશે કેટલા થઈ જશે 27 11 તરી 33 થઈ જશે એટલે ફરીથી ભાગ ચાલશે 2 થી 11 22 હવે બાદબાકી પાછી 7 માંથી 2 જાય તો 5 2 માંથી 2 જાય તો 0 નીચે છે 5 હજી એક સંખ્યા બાકી છે તે આવી જશે નીચે એટલે સંખ્યા થઈ જશે 55 ફરીથી 11 નો ઘડિયો બોલવાનો શું આવશે 11 55 55 બાદ બાકી થઈ જશે એટલે શેષ આવી જશે 0 તો આ આપણો જવાબ આવી જાય છે 225 સાચું છે કે ખોટું છે તેનો ગુણાકાર કરશો તમે 225 ગુણ્યા 11 સાથે તો જવાબ આવવો જોઈએ 2475 જો આવી જાય તો દાખલો સાચો છે નહીંતર આપણે કંઈક ભૂલ કરી હોય એવું બને તો આટલા દાખલા કરજો અને ક્રોસ ચેક કરી નાખજો તો બાળકો અહીં ચેપ્ટર પૂરું થાય છે ચેપ્ટરમાં કુલ આપણે ગુણાકારની 3 રીતો અને ભાગાકારની 2 રીત જોઈ તેમાં ફરીથી આપણે યાદ કરી લઈએ કે જો પરીક્ષામાં એવું કીધું હોય કે આ રીત વાપરો તો જ એ રીત વાપરવી ફરજિયાત છે બાકી તમને બધી રીતમાંથી જે રીત સહેલી લાગતી હોય તે વાપરી શકો છો તે પછી ત્રિરાશિ મૂકતા અને ઘડિયા આવડવા જોઈએ તો તમને દાખલા વધારે સહેલા લાગે જો તમને 11 થી 20 ઘડિયા ના આવડતા હોય તો તમે ગુણાકારની મદદથી પણ તે કરી શકો છો પરંતુ જો આવડતા હશે તો તમે ઝડપથી ગુણાકાર કરી શકશો આપણે જેટલા પણ દાખલા જોયા છે તે બધા ખૂબ જ સરળ છે પણ તમે જો જાતે પ્રેક્ટિસ કરશો તો તમને તે વધારે સહેલા લાગશે તો જેમ બને તેમ ગુણાકાર ભાગાકાર અને દસકાવાળી બાદબાકીની પ્રેક્ટિસ કરજો તો આખું ચેપ્ટર તમને ખૂબ જ સહેલું લાગશે આવતા વિડીયોમાં આપણે એક નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી બાય બાય